નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું મોગલ ધા ભગુડા વિશે. તો જો મિત્રો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને બીજું મિત્રો, હું જે પણ માહિતી આપું છું તે તદ્દન ગૂગલ સર્ચિંગના આધીન છે. તો મિત્રો, માં મોગલ ભગુડામાં શા માટે બિરાજે છે તેની પાછળ પણ એક કથા જોડાયેલી છે. અહીં આહીરો અને ચારણો અન્ય માલધારી જ્ઞાતિ સાથે રહેતી હતી. આ લોકો એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર થતા હતા. ભગુડાના નેસમાં રહેતા કામળિયા આહીરના એક માજીને તેની બહેન જેવા ચારણબાઈએ કપડામાં આઈ મોગલ ભેટમાં આપ્યા. કપડામાં માં મોગલ દેતા કહ્યું કે ગીરમાં તમામ માલધારીઓના દુઃખ આ માતાએ હર્યા છે, આથી તું પણ તારા નેસમાં જઈ આઈનું સ્થાપન કરજે, પછી જોજે તારા દુઃખ નેસમાં કોઈથી દુઃખ ડોકાશે પણ નહીં. આ પછી આહીના એ માજીએ ભગુડામાં આઈ મોગલનું સ્થાપન કર્યું. કપડે આવેલી માં મોગલે સમગ્ર આહીર સમાજના દુઃખ દૂર કર્યા. આ સમયથી જ ચારણો પછી આહીરો પણ મોગલને કુળ દેવી તરીકે પૂજવા લાગ્યા. મિત્રો, તેણે ઐતિહાસિક મહાત્માની વાત કરી લીધી. તો પાંડવ, દ્રૌપદી અને શ્રીકૃષ્ણ ચર્ચા વિચારણા કરી રહ્યા હતા. આ સમયે દ્રૌપદીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું. દ્રૌપદીનું આ મંતવ્ય સાંભળીને ભીમને હસવું આવે છે. શ્રીકૃષ્ણએ ભીમને આમ દ્રૌપદીની વાત પર અટ્ટહાસ્ય ન કરવા સમજાવ્યા. કૃષ્ણે સાથે સાથે ધ્યાન પણ દોર્યું કે તમે આમ કરીને અજાણતા પણ આદિશક્તિનું અપમાન કરી રહ્યા છો. દ્રૌપદીને ઓળખવા ઈચ્છતા હોય તો મધરાત્રિએ સ્નાન કરવા સરોવરે જાય ત્યારે તમે સંતાઈને પાછળ જજો. કૃષ્ણે સાથે સાથે એક વાતનું ધ્યાન પણ રાખવાનું પણ કહ્યું હતું કે તમને અવાજ સંભળાય ત્યારે તમે જે ઈચ્છતા હોય તે માગી લેશો. તમે ત્યારે કહેશો કે પાંડવ, કુંતા અને નારાયણ તારા ખપ્પરમાં નહીં પણ બાકી બધા તારા ખપ્પરમાં. આમ આટલું કહ્યા પછી તરત પાણીમાં 100 જોજન દૂર જતો રહેજે. જોકે ભીમસેન તે દિવસે જે જોયું તેનાથી હેબતાઈ જાય છે. તેઓ સ્નાન કરવા આવેલા દ્રૌપદીને સંતાઈને જોવા લાગ્યા. દ્રૌપદીએ અચાનક જોગ માયાનું રૂપ ધારણ કરી લીધું અને દસે દિશામાં તેમની ત્રાડો સંભળાવા લાગી. ત્રાડ નાખતા દ્રૌપદીએ કહ્યું કે જે અહીં ઉપસ્થિત હોય તે જે માગવું હોય તે માગી લો. ભીમ પહેલા તો જોગ માયાના રૂપમાં દ્રૌપદીને જોઈ ડરી ગયા, પણ તરત સ્વસ્થતા કેળવી અને કૃષ્ણે કહેલા શબ્દો યાદ કર્યા અને વરદાન માગી લેતા જોગમાએ તથાસ્તુ કહ્યું. આ સાથે જ ભીમ તરત પાણીમાં ડૂબકી મારી 100 જોજન દૂર ચાલ્યા જાય છે. જોગમાયના મોઢામાંથી અગ્નિવર્ષા થઈ અને 100 જોજન સુધી પાણી ઉકળી ઉઠ્યું. જેના મોંમાંથી અગ્નિવર્ષા થઈ તે એટલે માં મોગલ. મહુવાના ભગુડાનું મોગલધામ મંદિર આવેલું છે. પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર 22 વર્ષ પહેલાં કરાયો છે. માતાજીને લાપસી પ્રિય હોવાથી ભક્તો લાપસીની માનતા રાખે છે. 8 રૂમો સંડાસ બાથરૂમની સુંદર વ્યવસ્થા વાળા છે. તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.